સીઝનની સૌથી વધુ ગરમી ગાંધીનગરમાં 46 ડિગ્રી તાપમાન સાથે સીઝનની સૌથી વધુ ગરમી આગામી દિવસોમાં પણ આકરી ગરમી પડવાની આગાહી. ગાંધીનગરમાં આજે 46 ડિગ્રી તાપમાન નોંધાતા સીઝનની સૌથી વધુ ગરમી પડી છે. આકાશમાંથી આગના અગનગોરા વરસતા હોય એ પ્રકારે આકરી ગરમી પડતા નગરજનો પણ તોબા પોકારી ઉઠ્યા છે. ત્યારે આગામી દિવસોમાં પણ આકરી ગરમી પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી પણ કરવામાં આવી છે. અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં છેલ્લા 3 દિવસથી ગરમીનો પારો 42 ડિગ્રીથી નીચે ગયો જ નથી. બુધવારે અમદાવાદ અને ગાંધીનગરમાં સીઝનનું સૌથી વધુ તાપમાન નોંધાયું હતું. ગાંધીનગરમાં આજે 46 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાતમાં 48 કલાક હીટ વેવની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત અઠવાડિયા પહેલાંથી જ થઈ હતી. ત્યારબાદ ભેજનું પ્રમાણ વધતા તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. જો કે ફરી હવે તાપમાન વધવા લાગ્યું છે અને આકરો ઉનાળો સહન કરવાનો વખત આવ્યો છે. ગાંધીનગરમાં પડી રહેલી કાળઝાળ ગરમીના કારણે અનેક રસ્તાઓ સુમસામ પડી ગયા છે. બપોરના સમયે દુકાનો પણ લોકો બંધ કરવા લાગ્યા છે. ગાંધીનગરમાં ગરમીનો પારો સડસડાટ ઊંચે પહોંચી જતાં લોકોના કામધંધા ઉપર પણ અસર પડી રહી છે. ગરમીના પારામાં થઈ રહેલા વધારાના પગલે મૂંગા પશુ પક્ષીઓની હાલત કફોડી બની જવા પામી છે. તો બીજી તરફ શહેરના મુખ્ય માર્ગોની આસપાસ વસવાટ કરતા શ્રમજીવીઓ પણ વધી રહેલી ગરમીમાં હેરાન પરેશાન થઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે એપ્રિલના છેલ્લા અઠવાડિયાથી લોકો ગરમીથી હેરાન પરેશાન થઈ રહ્યા છે અને ગરમીના કારણે બપોરના સમયે રસ્તાઓ સુમસામ બન્યા છે. જે માર્ગો પર વાહનોની કતારો જોવા મળતી હતી ત્યાં એકલ દોકલ વાહનો નજરે પડી રહ્યા છે. અરવિંદ સુથાર, ZSTV, ગાંધીનગર. ઇમરજન્સી સારવાર 24 કલાક ઉપલબ્ધ. કેશલેસ તથા મેડિક્લેમ ની સુવિધા ધરાવતી અદ્યતન હોસ્પિટલ. ડોક્ટર ધ્રુવેલ ડી પટેલ, MD, DGO, લેપ્રોસ્કોપિક સર્જન. ડોક્ટર દિવ્યા ડી પટેલ, MD, DGO, સોનોગ્રાફી સ્પેશિયાલિસ્ટ. સ્થળ ત્રીજો માળ, તુલસી બિઝનેસ સેન્ટર 1, સહકારી જીન રોડ, હિંમતનગર. સમય સવારે 10 થી 1, સાંજે 4 થી 6, રવિવારે ફક્ત ઇમરજન્સી. પ્રાંતિજ ખાતે પણ ગર્ભગાયનિક ક્લિનિક એન્ડ સોનોગ્રાફી સેન્ટર. સમય સોમ થી શુક્ર સવારે 10 થી બપોરે 1:30 સુધી. સર 47 ગોપીનાથ કોમ્પ્લેક્સ, LIC ની સામે, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા.